बस अबे ये ध्यान जो बस बस जो ये ध्यान ફોર્મેશન થાય બરોબર પછી તમને પ્રોગ્રામ લખાઈ દઈશ હવે જો દરેકનું ધ્યાન સામે આ એક પહેલો સિમ્પલ એક પ્રોગ્રામ છે ભાઈ હવે નીચે આવી જાવ ફટાફટ ચેપ્ટર નંબર 10 પહેલો જ પ્રેક્ટિકલ અને આ પ્રેક્ટિકલ પૂછાશે તમારે પ્રેક્ટિકલ એક્ઝામમાં એટલે ધ્યાન રાખજો લખો સી પ્રોગ્રામિંગમાં સી પ્રોગ્રામિંગમાં તમારું નામ અને એડ્રેસ દર્શાવતો ભાઈ આમ નીચે બેસો બધા અલગ અલગ ના કહેવાનું નીચે આવતા રહો ચલો સ્વાગત પછી માયાંક અને મનીષ અને કોણ છે કશું નહીં નીચે પાટલી છે કાર્પેટ નીચે આવતો રહેજો મેડમ ભાઈ નીચે બે નીચે આવે અને પેલો ખુરશી ની પાછળ બેઠો છે ભાન પડે ભણવા આવે છે કે રખડવા હવે જો દરેક નું ધ્યાન અહિયાં હવે જો હેઝ ઇન્ક્લુડ એસટીડીઆઈ ડોટ એચ હેઝ ઇન્ક્લુડ કોન્યો ડોટ એચ વોઇડ મેન અને છગડીયો કૌંસ આટલી ચાર લાઈન તમારે દરેક પ્રોગ્રામમાં સીએલઆર એસસીઆર આટલી પાંચ લાઈન દરેક પ્રોગ્રામમાં લખવાની સી પ્રોગ્રામમાં પહેલા તમારે હેડર ફાઇલ ઉમેરવી પડશે તો હેડર ફાઇલમાં એચડીઆઈ ડોટ એચ અને કોન્યો ડોટ એચ આવશે બરોબર ત્યારબાદ આ વર્ડ મેઇન લખ્યું છે એ મેઇન ફંક્શન છે ત્યાં તમે બીજું કંઈ પણ નામ આપી શકો બરોબર પણ આપણે હંમેશા વર્ડ મેઇન યાદ રાખવાનું છે પછી છગડીયો કૌંસ છે જ્યાંથી પ્રોગ્રામિંગની શરૂઆત થાય છે ત્યાર પછી લખ્યું છે સીએલઆર એસસીઆર સીએલઆર એસસીઆર શું કરશે કે જે જવાબ આવશે જવાબમાં અગાઉ કોઈ જવાબ પડેલો હોય એ સ્ક્રીનને ક્લિયર કરશે એટલે અગાઉનો જે જવાબ હશે એને ભૂસી નાખશે અને નવો જવાબ આપશે એના માટે તમારે લખવાનું છે સીએલઆર એસસીઆર બરાબર હવે એમસીક્યુ આ રીતે પૂછાય છે કે સી પ્રોગ્રામિંગને સી પ્રોગ્રામિંગમાં સ્ક્રીનને સાફ કરવા અથવા અગાઉની સ્ક્રીનને ભૂસવા કયો મેથડ અથવા કયો કમાન્ડ આવે તો સીએલઆર એસસીઆર બરોબર અને એમાં બ્રેકેટ ઓપન ક્લોઝ છે એમાં કંઈ જ લખવાનું નથી આ રાઉન્ડ બ્રેકેટ ઓપન ક્લોઝ છે બરોબર હવે આગળ જુઓ બહુ જ નાનો પ્રોગ્રામ છે બહુ સિમ્પલ હવે અહીંયા લખ્યું છે ચેપ્ટર નંબર 12 માં આપણે ભણી ગયા સ્લેશ એન સ્લેશ ટે સ્લેશ એન નવી લાઈન માટે છે સ્લેશ ટી એ ટેબ માટે છે ટેબ એટલે જો આ આપણી મોનિટરની સ્ક્રીન છે તો છેક અહીંયાથી લખવાની શરૂઆત થાય છે બરાબર પણ એના બદલે આપણે થોડું લખાણ અલગ એટલે સ્ક્રીન જે છે બોર્ડરથી થોડું અલગ રાખવું છે જગ્યા વચ્ચે રાખવી છે તેના માટે શું આપવાનું સ્લેશ ટે શું આપવાનું સ્લેશ ટે હવે અહીંયા જે નિશાની કરી છે એ ખાલી ડિઝાઇન જ છે આ વાક્ય તમારે લખવું કમ્પલસરી નથી બરાબર એ ખાલી ડિઝાઇન જ બને છે નામ એડ્રેસની આજુબાજુ અલગ કરવા પછી જો અહીંયા નામમાં તમારું નામ લખવાનું સ્કૂલનું નેમ પણ તમે લખવાનું હવે દરેક વખતે સ્લેશ એન સ્લેશ ટી એટલા માટે વાપર્યું છે કે દરેક વખતે આ જે લાઈન લખી છે ડબલ કોટેશનમાં આ નિશાની સાથેની એવી જ એઝ ઇટ ઇઝ તમારા પેજ ઉપર દેખાય
बराबर छे। आटलो ख्याल આવશે। હવે આ વસ્તુ અહીંયા આપણે લખ્યું છે void main, આ મારું મુખ્ય ફંક્શન છે। તો આ ફંક્શન માંથી પાછું આપણે પ્રોગ્રામ કોડમાં આવવા માટે અહીંયા એક કીવર્ડ છે get ch। દરેક પ્રોગ્રામમાં તમારે આ યાદ રાખવાનું છે get ch। પછી જે છગડીયો કૌંસ ઉપર શરૂ કર્યો હતો એ નીચે પૂરો કરવાનો। બરાબર, અહીંયા તમારો પહેલો પ્રોગ્રામ પૂરો થાય છે। હવે આ મેં તમને નોટપેડમાં બતાવ્યું, આ પ્રોગ્રામ નોટપેડમાં નથી કરવાનો, આ પ્રોગ્રામ ટર્બોસી અથવા સ્કાઇટ નામના સોફ્ટવેરમાં કરવાનો છે। બરાબર, હવે એમાં ફોન્ટ મોટા નથી થતા અને એ બ્લ્યુ સ્ક્રીન છે એટલે તમને ના દેખાય પ્રોપર, એટલા માટે મેં આ કોડિંગ નોટપેડમાં લખ્યું છે। જુઓ, હવે આ જ પ્રોગ્રામ ટર્બોસીમાં તમને બતાવું છું, દરેકના ડેસ્કટોપ ઉપર ટર્બો સી પ્લસ પ્લસ એમએસ ડોસ આવું કઈ લખેલું હશે, ડેસ્કટોપ ઉપર આઇકોન હશે, બરાબર, અથવા સ્કાઇટ સોફ્ટવેર પણ હશે। આ રીતે આ બ્લેક કલરનો દેખાય છે ને એ સ્કાઇટ સોફ્ટવેર છે। આમાંથી કોઈ પણ એક સોફ્ટવેર ખોલીને તમારે પેલું જે કોડિંગ લખ્યું હતું નોટપેડમાં એ લખવાનું છે। બરાબર, જો ધારો કે હું આપણે ટર્બો સી ઓપન કરું છું, ડબલ ક્લિક કરી એના આઇકોન પર સ્ટાર્ટ ટર્બો સી પ્લસ પ્લસ, હવે ફાઇલમાં જઈને ન્યુ કરવાનું, જો આ રહી એની સ્ક્રીન, બરાબર, હવે આ બ્લ્યુ સ્ક્રીનમાં બાય ડિફોલ્ટ જે અંદરના કીવર્ડ છે, સી ભાષામાં 32 કીવર્ડ આવે છે, મેં તમને કીધું તો આઈએમપી યાદ કરવાનું, જે કીવર્ડ છે એ બધા ગ્રીન કલરમાં આવશે, વપરાશકર્તા જે કિંમતો લખશે એ બધી શેમાં આવશે, રેડ કલરમાં, રેડ અથવા મરૂનમાં, ખ્યાલ આવશે, બરાબર, બેકગ્રાઉન્ડ કલર બ્લ્યુ છે, જે ઇનબિલ્ટ જે કમાન્ડ છે એ શેમાં આવશે, ગ્રીનમાં, અને આપણે જે કિંમતો લખી છે બધી શેમાં આવશે, રેડમાં, ખ્યાલ આવશે, બરાબર। હવે જો અહીંયા ઓપન માટેની શોર્ટકટ કી છે F3, બરાબર, આ બધા જ પ્રોગ્રામ છે તમારે કરવાના। જો ધારો કે આ પ્રોગ્રામ છે, બરાબર, હવે આમાં શું કર્યું છે તો જો અહીંયા નિશાની મૂકી છે, ખાલી ડિઝાઇન જ કરી છે અને પાછળ સ્લેશ એન મૂક્યું છે, સ્લેશ એન નો મતલબ શું થશે, નવી લાઈનમાં, બરાબર। હવે આ પ્રોગ્રામને તમારે શું કરવાનું, કમ્પાઇલ મેનુમાં જઈને કમ્પાઇલ, એની શોર્ટકટ કી છે અંતર F9, તમે જેવું કમ્પાઇલ કરશો એટલે જો તમને અહીંયા બતાવશે શું લખીને આવે છે, એરર કેટલી છે 6, એટલે આ પ્રોગ્રામમાં એરર છે, કોઈ ભૂલ છે એની વાક્ય રચના પ્રમાણે, તો પહેલા એ ચેક કરવાનું, બરાબર। નીચે તમને આ મેસેજ બોક્સમાં બધા મેસેજ મળશે કે કઈ લાઈનમાં ક્યાં એરર છે એ, એટલે ખાસ ધ્યાન રાખજો। હવે પહેલા જ આપણે હેશ ઇન્ક્લુડ બરાબર conio.h લખ્યું નથી, conio.h પછી હેશ ઇન્ક્લુડ hdio.h, આગળ પાછળ થાય તો વાંધો નહીં, વર્ડ મેઇન પછી છગડીયો કૌંસ પછી clr scr, બરાબર, પછી આપણે લખવાનું છે પ્રિન્ટ એફ, બરાબર, અને અહીંયા જો ભૂલ શું છે કે ડબલ કોટેશન તમે ઓપન કર્યા પણ પાછળ બંધ કર્યા નથી, બરાબર, એટલે એને ક્લોઝ કરવા કમ્પલસરી, બરાબર, જ્યાં તમે ભૂલ હશે ત્યાં ઓટોમેટિક, જો અહીંયા આપેલું જ છે ફંક્શન કોલ મિસિંગ અંડર મિસમેચ સ્ટ્રીંગ કેરેક્ટર કોન્સ્ટન્ટ, આ બધું લખેલું જ છે, એટલે જ્યાં જ્યાં તમે ડબલ કોટેશન ઓપન કર્યા છે ત્યાં બંધ કરવાનું રહી ગયું છે, જેવું તમે ડબલ કોટેશન પૂરા કરશો એવું તરત જ તમને એને કલર બદલાયેલો દેખાશે, બરાબર। હવે જો આપણે વર્ડ મેઇન ફંક્શન ચાલુ કર્યું છે, તેને બંધ નથી કર્યું, ગેટ સીએચ નથી લખ્યું, તો ગેટ સીએચ લખી દઉં, છગડીયો કૌંસ ઓપન કર્યો છે પૂરો નથી કર્યો તે કરી દઉં, બરાબર, આ બધું થઈ ગયું। હવે ફરી ફાઇલમાં જઈને એને સેવ કરી દો, સેવ કરવાની શોર્ટકટ કી છે F2, હવે એને નામ આપી દો, જો બાય ડિફોલ્ટ નો નેમ આપેલું છે, બરાબર, એના બદલે આપણે
ex1.c क्यों नाम है उसके एक्सटेंशन नेम .c जब HTML आता है तभी तो .c याद रखने ओके करो यस आप ही दो अबे फरी फाइल ने कंपाइल करो अबे जो जो तमे कंपाइल कर सो जितनी पर भूल होती है तमे सुधारी दी थी तो ये एरर कितनी थी गई जीरो अने नीचे सो मैसेज आयो सक्सेस प्रेस एनी की आ शुद्ध आयो तो आज ये कोडिंग छे ये अपने इंग्लिश में लख्यू आ कंपाइल करवाती है कोडिंग मशीन लैंग्वेज में कन्वर्ट थयो सेमे कन्वर्ट थयो मशीन लैंग्वेज अबे एनो जवाब जो वो छे तो रन मेनू में अहीं पहले अपने एस्केप के एंटर आपी दईए એટલે પેલો જે ડાયલોગ બોક્સ હતો તે બંધ થશે હવે રન મેનુ માં જવાનું છે બરાબર અને એમાં જો રન મેનુ માં જઈને તમે રન કરશો અથવા કીબોર્ડ માંથી કંટ્રોલ F9 કરશો તો આ ડોસ બેઝ માં એટલે બ્લેક કલર ની સ્ક્રીન માં તમારો જવાબ દેખાશે માત્ર આપણે ત્રણ લાઈન બનાવી હતી ને એમાં નિશાની કરી દીધી ત્રણે ત્રણ આવી ગઈ ખ્યાલ આવશે બરાબર અને આ જો તમે સ્ક્રીન પર જોશો તો સ્ક્રીન ઉપર ખૂણાથી થોડેક દૂર આ જવાબ આવે છે એટલે છે એ સ્લેશ પે અને નવી લાઈન માં આવે છે ત્રણે ત્રણ નિશાનીઓ એટલે છે સ્લેશ એન ખ્યાલ આવશે બરાબર હવે ફરી પાછું એસ્કેપ આપી દો એટલે મેઇન પ્રોગ્રામમાં પાછા જવાશે ખ્યાલ આવશે બરાબર આ સી પ્રોગ્રામિંગ નું બેઝિક સ્ટ્રક્ચર છે હવે તમે જે કોમ્પ્યુટર માં બેસે બધી જગ્યાએ ટર્બોસી હશે ટર્બોસી ના હોય તો સ્કાઇપ પ્રોગ્રામ હશે સ્કાઇપ પણ ના હોય તો તમારે નોટપેડ માં તો કોડિંગ લખવાનું કોડિંગ લખેલું હશે તો જવાબ આવશે અને કોડિંગ સાચું ખોટું હશે એ મને ખ્યાલ આવી જશે બરાબર તો પહેલો એક આ બેઝિક પ્રોગ્રામ થયો હવે જો બીજા બીજો એક પ્રોગ્રામ તમને બતાવી દઉં ભાઈ શાંતિ રાખો એમાં વધારે મજા છે બરાબર હરકતો કરવા ઘરે નહીં તો કોઈ ઇન્વિટેશન નતું આપ્યું ભાઈ આવો સ્કૂલમાં હવે જો એ બીજો એક આ પ્રોગ્રામ છે જો એમાં એવું કીધું છે સિમ્પલ ઇન્ટરેસ્ટ શોધવાનો પ્રોગ્રામ છે બરાબર જો HDI.h, Conio.h, void main અને curly bracket આટલું તો તમારે દરેક પ્રોગ્રામમાં કરવાનું છે પછી જો અહીંયા ખાસ આપણે ચેપ્ટર નંબર 11 માં ડેટા ટાઈપ ભણી ગયા તો જુઓ હવે આ પ્રોગ્રામમાં તમને લખ્યું છે ફ્લોટ શું લખીને બતાવ્યું છે ફ્લોટ એટલે અપૂર્ણાંક સંખ્યા લેવી હોય ત્યાં ડેટા ટાઈપ કયો આવશે ફ્લોટ બરાબર અને ફ્લોટ એ કીવર્ડ છે એટલા માટે બાય ડિફોલ્ટ એનો કલર કયો આવે છે વ્હાઇટ કલર અલગ જ આવશે જો વોઇડ પણ કીવર્ડ છે એટલે એનો કલર વ્હાઇટ આવે હવે આ પ્રોગ્રામમાં મારે શું પૂછવાનું છે તો પહેલા તો સિમ્પલ પ્રિન્સિપલ એમાઉન્ટ પછી ધારો કે 5000 રૂપિયા 12% લેખે એક વર્ષ માટે વ્યાજ આપે છે તો કેટલું વ્યાજ થાય એવી એક ગણતરીનો આ પ્રોગ્રામ છે બરાબર તો પહેલા શું પૂછ્યું છે આપણે સિમ્પલ પ્રિન્સિપલ એમાઉન્ટ બરાબર એના માટે મેં વેરિયેબલ લઈ લીધું છે એસપી બીજો પ્રશ્ન પૂછ્યો છે જો એન્ટર રેટ એટલે કે કેટલા ટકા માટે તમે વ્યાજી આપો છો એ ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે એન્ટર નંબર કેટલા વર્ષ માટે આપો છો એ બરાબર તો આ ત્રણ કિંમતો મારે પૂછવાની છે પ્રોગ્રામ રન કરીએ ત્યારે તો એના માટે આપણે વેરિયેબલ લીધો છે PRL અને એનું વ્યાજ શોધવા માટેનો વેરિયેબલ છે SI બરાબર તો હવે જો અહીંયા મેં સિમ્પલ મેસેજ લખ્યો છે એન્ટર એમાઉન્ટ શું લખ્યું છે એન્ટર એમાઉન્ટ પછી લખ્યું છે સ્કેનએફ હવે આ લાઈન ખાસ ધ્યાન રાખજો આ જે લાઈન છે ખાસ ધ્યાન રાખજો પ્રિન્ટએફ માં તમે જે લખો છો એન્ટર એમાઉન્ટ એ પેલી બ્લેક સ્ક્રીન ઉપર એવું ને એવું છપાઈને આવશે પણ તમે જે એમાઉન્ટ આપો છો કેટલી આપશો એ એમાઉન્ટ પૂછવી તો પડશે ને આપણે બરાબર અને પછી એમાઉન્ટ ને ગણતરીમાં લેવાની છે તો 12 થી જ્યારે પ્રોગ્રામ રન કરીએ ત્યારે કિંમતો લેવી હોય ત્યારે પ્રિન્ટએફ ના બદલે શું વપરાશે સ્કેનએફ શું વપરાશે સ્કેનએફ ચેપ્ટર નંબર 12 માં આપણે ભણી ગયા
તો સ્કેનએફ લખ્યા પછી ખાસ ધ્યાન રાખવાનું એમસીક્યુ પણ અહીંયા છે. પર્સન્ટેજ ની સાઈન સાથે મેં શું લખ્યું છે? એફ. એફ કેમ લખ્યું? કારણ કે મારો મુખ્ય ડેટા ટાઈપ શું હતો? ફ્લોટ. ફ્લોટ ડેટા ટાઈપ માટેની શોર્ટકટ કી જેને કંટ્રોલ સ્ટ્રીંગ કહેવાય એ છે કંટ્રોલ એફ. એટલે કે પર્સન્ટેજ એફ શું લખવાનું છે? પર્સન્ટેજ એફ. ખ્યાલ આવશે બરોબર? હવે જો આ પ્રોગ્રામમાં સિમ્પલ હું તમને રન કરીને બતાવું બરોબર. ભૂલ છે ક્યાં ક્યાં છે તમને અત્યારે બી નથી ખબર, મને ક્યાં છે. હવે જો શું મેસેજ આવે? એરર. કેટલી ભૂલ છે? બે. બરોબર. હવે હું એમાં એન્ટર આપું છું તો જો નીચે કમ્પાઇલેશનમાં જો પહેલા શું લખ્યું છે? એ એન એસ. અહીંયા તમે જો અનડિફાઇન્ડ સિમ્બોલ એ એન એસ, એનો મતલબ કે એ એન એસ શબ્દ શું છે તમે પ્રોગ્રામમાં ક્યાંય ડિક્લેર કર્યો નથી બરાબર. હવે જો એ કેવી રીતે ખબર પડે તો ઉપર જો ફ્લોટમાં તમે લખ્યું છે પી આર એન અને એસ આઈ, આ બધા વેરિયેબલ છે, આમાં ક્યાંય એ એન એસ છે? જ્યારે વેરિયેબલ આપવાના હતા ત્યારે તમે ક્યાંય એ એન એસ નથી લખ્યું. અને ગણતરીમાં તમે શું લખ્યું છે? એ એન એસ. ખ્યાલ આવશે? તો આ એક ભૂલ છે બરાબર. તો અહીંયા પહેલા એક આ ભૂલ સુધારી દઈએ આપણે. અહીંયા એ એન એસ ની જગ્યાએ આપણે લખવાનું છે એસ આઈ. એસ આઈ ઇઝ ઇક્વલ ટુ પી ગુણ્યા આર ગુણ્યા એન અને ભાગ્યા સો બરાબર. એ સૂત્ર થાય ને સાદું વ્યાજ ગણવાનું સૂત્ર, પી આર એન ભાગ્યા હંડ્રેડ બરાબર. તો પી ગુણ્યા આર ગુણ્યા એન ભાગ્યા સો બરાબર. ત્યાર પછી જુઓ આપણે એ એમાઉન્ટ જે પણ જવાબ આવશે એને પ્રિન્ટ પણ કરવાનો છે. એટલે અહીંયા આપણે લખી લઈએ છીએ પર્સન્ટેજ એફ અને પછી આપણે લખી દઈએ એસ આઈ બરાબર. ખ્યાલ આવશે? થઈ ગયું બધું. ઉપર જે વેરિયેબલ મેં ડિક્લેર કર્યા હતા પી આર એન અને એસ આઈ, એ બધા વેરિયેબલને અહીંયા પ્રોગ્રામમાં યુઝ કર્યા છે બરાબર. ફરીથી એને કમ્પાઇલ કરીએ. જો હવે મેસેજ આવી ગયો સક્સેસફુલ, એવો એન્ટર આપો. હવે એને રન કરો એટલે બ્લેક કલરની સ્ક્રીન આવશે બરાબર. હવે એમાં જુઓ પ્રોગ્રામ પહેલા સેવ કરી દઈએ. એક્સરસાઇઝ 2.c. અવાજ આવે છે ભાઈ છોકરાઓમાંથી? અહીંયા નામ સ્કૂલ નેમ અને સ્ટાન્ડર્ડ માં તમારે તમારી માહિતી લખવાની છે. ભાઈ આટલી પાંચ લાઈન દરેક પ્રોગ્રામ માં આવશે, આટલું લખેલું છે તો એક માર્ક મૂકી બરાબર. તો આ બધું મોટે જ કરવાનું. આ લાઈન કાઢી જ ના ભૂલે તમારે લખવી દો. હવે અહીંયા પાછળ વાંચો રે, કાલ લખવા નથી પ્રોગ્રામ. ચલો બરાબર લખો હવે ભાઈ. હવે જો આ એક જ લાઈન માં જો આ પ્રિન્ટેપ વાળું આટલું આખી એક લાઈન છે, જ્યાં રાઉન્ડ બ્રેકેટ પૂરો ના થાય અને સેમિકોલન ના આવે ત્યાં સુધી એક આખી લાઈન
પછી એવી જ રીતે આ પ્રિન્ટેફ વાળું છે પણ આખી લાઈન છે. એ તો ઉપર આપણે ઇન્ટીજર લીધું હોય ને, વાઇડ ની જગ્યાએ ઇન્ટીજર તો ભાઈ લખી નાખો. બરાબર, ચલો આ છેલ્લી લાઈન બી ના લખતા, આ ડિઝાઇન જ છે બસ. અવાજ કર્યા આગળ લખી નાખો, આ છગડે કોસ પૂરો થાય ત્યાં પ્રોગ્રામ પતી જાય છે. એ લોકો ને બે લેક્ચર હશે એને બદલે તમારે તમે બધા આવો તો એક દિવસ આવવાનું. બારમા વાળા ખાલી મંગળવારે બધા આવે પ્રેક્ટિકલ કરવા, બાકી તો ખાલી બે છોકરો જાય. તમારે એક દિવસ નથી કર્યા પ્રેક્ટિકલ, જે દિવસે બે લેક્ચર સેટ કરો ત્યારે ખાલી લઈ જવાનું. બાકી બરાબર આટલું થઈ ગયું છે, લખી નાખો બધા. ચલો.